થોડા છગ્નને હું 2 લાખ રૂપિયા કેમ આપીશ? મગજ કામ નથી. સાગરના બાપુ, હું છે આમાંથી ચેન ક્યાં ગયો? મારે અત્યારે સગાઈમાં જવાનું છે ને પહેરવાનો, ચેન ક્યાં છે આમાં? તારા ચેનને મારે થોડો પહેરવો છે, મને પૂછે ચેન ક્યાં ગયો. મને બધી ખબર છે, એ ચેન તમે જ લઈ ગયા છો ને ક્યાંક હારી આવ્યા છો. બોલો, ચેન ક્યાં છે, કોને આપ્યો છે? એટલે તું કેના જેવી છે, તારા ચેનને મારે શું કરવું હોય અને એ પાછો હું જુગાર મારી જાઉં? અમે તો એવા વ્યક્તિ છો ને, એક નાના નાનું નેપકિન હોય ને તો એ વેચીને જુગાર મારી આવો એમ છો. બોલો, મારો ચેન ક્યાં છે ને કોને આપ્યો છે, જલ્દી બોલો. અરે આ તારો ચેન તને ખબર હોય તે ક્યાં મૂક્યો, મને કેમ ખબર હોય? કબાટમાં મૂક્યો તો મારા હાથે જ મૂકેલો, અને અત્યારે નથી ને, મારે હમણાં સગાઈમાં જવાનું જ ને, પહેરવાનો છે. હવે આ ડાવડો કેક મૂક્યો હોય હરખી રીતે તપાસ કરી જા. હવે તપાસ વાળા કરતા મને કયો કે ક્યાં મૂક્યો છે? જ્યાં સુધી પ્રેમથી બોલું છું ત્યાં સુધી જવાબ નથી આપતા. બોલો, ક્યાં છે ચેન? જો અત્યારે મારો મગજ કામ નથી કરતો, મહેરબાની કરીને તારા ચેન ની મને શું ખબર, હું થોડો પહેરવાનો છું. તમારો મગજ કામ ન કરતો ને તો કઈ નહીં, મારો કરે છે. મને આમાંથી ચેન જોઈએ, મારો 3 તોલાનો ચેન નથી આમાં. અરે મેં નથી લીધો એમ તો કીધું તો ખરા તમે, તમારા સિવાય કોઈ લે જ નહીં. એટલે આ ઘરમાં, હા બોલો, રામુ નોકર કદાચ એને લીધો, એને પૂછ. નહીં, એને નથી પૂછું. હું તમને ઓળખું છું કે જુગાર માટે પૈસા નહીં મળ્યા હોય ને એટલે અમારો ચેન લઈ ગયા છો અને એમાં હારી આવ્યા છો. બોલો બોલો, કોને આપ્યો છે અને ક્યાં મૂકી આવ્યા? જુગાર 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 જુગાર, તું કેમ કઈ સમજતી નથી? તમે મારા પર હાથ ઉપાડ્યો, મારા પર. શું થયું, કેમ રડે છે તું? ભાઈ તને ખબર છે આજે શું થયું? પહેલા તો છે ને તું આ રડવાનું બંધ કર. અને શું થયું છે, શું કામ રડે છે તું, કહીશ મને? પપ્પા ને મમ્મી વચ્ચે ફરી ઝઘડો થયો, આ વખતે પપ્પાએ મમ્મીને લાફો મારી દીધો. સરસ, આમાં શું નવીન છે? પપ્પા અને મમ્મી વચ્ચે તો રોજ જ ઝઘડા થાય છે. સવારે ઉઠે છે ને ત્યારથી આ રાત્રે સૂવે છે ને ત્યાં સુધીમાં 3-4 વાર તો ઝઘડા થાય જ છે ને, આમાં કઈ નવીન વાત તો છે નહીં. હા, તું કેવી વાત કરે છે? અરે એ આપણા મમ્મી પપ્પા છે, આપણી સામે રોજ જ એટલો ઝઘડો કરે છે, આપણી કોઈ ચિંતા નથી. આમાં વાક છે ને બંનેનો છે, મમ્મીની જીભ ચાલે છે અને પપ્પાના હાથ ચાલે છે. તું એટલું આસાનીથી કઈ રીતે કહી શકે, તને જરાય ચિંતા નથી? જો દામિની, ચિંતા કોની હોય જે ઘરમાં આવી ઘટના કોઈક દિવસ બનતી હોય. અને બીજી વાત, આપણે મમ્મી પપ્પાને સમજાવવાની ગમે એટલી કોશિશ કરીએ એ સમજવાના છે, નથી સમજવાના ને તો શું કામ એ મેટરમાં પડવું જ છે આપણે? એને એની રીતે જીવવા દે ને, અને આપણે આપણી રીતે જીવીએ. અરે પણ આપણું તો થોડું વિચારવું જોઈએ ને. અરે એ લોકો ઝઘડા કરે છે, એની આપણા ઉપર કેવી ખરાબ અસર થઈ શકે છે તને ખબર છે ને? એવી એને ખબર પડતી હોત ને તો એ ઝઘડા કરત જ નહીં. નાનપણથી તું અને હું જોતા જ આવીએ છીએ ને, ગમે ત્યારે ગમે ત્યાં ચાલુ થઈ જાય છે ઝઘડો કરવાનો. એક કામ કર ને, તું મમ્મી અને પપ્પાને સમજાવ ને. જો દામી, હું મમ્મી કે પપ્પાને કોઈને સમજાવવાનો નથી, કારણ કે મેં પહેલા પણ કોશિશ કરેલી છે,
તો હું શું કામ મારો સમય બરબાદ કરું? અરે હે મમ્મી પપ્પા છે, તને તને આ રોજે ઘરમાં આપણા ઝઘડા થાય છે, તને ગમે છે? મને નથી ગમતું અને કોઈને પણ ના ગમે. જે વ્યક્તિના ઘરમાં ઝઘડા થતા હોય ને, એ વ્યક્તિને જરાય ન ગમતું હોય કે એના ઘરમાં ઝઘડા થાય. એ વ્યક્તિને તો એમ જ હોય કે પોતાના ઘરમાં સુખ અને શાંતિ રહે અને બધા હળી મળીને એકબીજાનો સાથ આપે. પણ આ ઝઘડાનું કંઈ સોલ્યુશન જ નથી તો શું કામ આપણે એમાં પડવું જોઈએ? ને મારી સાથે છે ને આ બાબતે ખોટે ખોટી મગજમારી ના થાય. આ તો મને થયું કે તું કંઈ પ્રોબ્લેમમાં હશે એટલે રડતી હશે, એ માટે આવ્યો હતો. મને જો એ ખબર હોત ને કે હા મમ્મી પપ્પાના ઝઘડાના કારણે તું રડે છે તો હું અહીંયા આવત જ નહીં. ભાઈ ભાઈ શું છે? સાંભળું છું બધું, બોલ શું કામ પડ્યું મારું? વળી સાંભળે છે તો જવાબ તો આપ. સાંભળ ને હું શું કહું છું, આ જે લિસ્ટ છે ને એ આપણે લાવવાની છે, કેમ કે આમાં જે બુક્સ લખી છે ને એ અહીંયા ક્યાંય નથી મળતી. અહીંયા ન મળતી હોય ને તો આપણે બીજી જગ્યાએ પ્રયાસ કરાય. પણ નહીં, તમારે તો ઘરની બાજુમાં જ જ્યાં જ્યાં શોપ છે ને ત્યાં જ જવું છે. આપણા એરિયામાં ક્યાંય નથી મળતી, બધી સ્ટેશનરી મેં જોઈ લીધું છે, ઇવન પસ્તીવાળાને ત્યાં પણ જઈ આવી છું. એટલે તને કહું છું કે આપણે સિટીમાં જવું પડશે, તો તું મારી સાથે ચાલ. હા તો ઓનલાઈન મંગાવી લે ને, શું કામ સિટીમાં જવું છે તારે? અરે ઓનલાઈન કેટલા દિવસે આવશે? મેક્સ ટુ મેક્સ 3-4 દિવસ તો લાગશે ને, અને મારે જરૂર છે, આની એક્ઝામ આવી રહી છે. જો હું છે ને તારી સાથે નથી આવ, મારી પાસે 17 કામ પડ્યા છે, મારી પાસે આવો ફાલતુ ટાઈમ નથી કે તારી પાછળ બેઠું. મારી સાથે આવવા માટે તું એને ફાલતુ સમય કયા છે? અને કયા 17 કામ છે તારા, કે તો મને. બધું તને કેવું જરૂરી છે? હા હું પણ જોઉં ને કે તારે એવો કયો મોટો બિઝનેસ કરવાનો છે કે જેના કારણે તું મારી સાથે નથી આવી શકતો. હા તો હું પણ સ્ટડી કરું છું, હું મારી વસ્તુ જાતે લઈ આવું છું ને, તો તું પણ તારી વસ્તુ જાતે લાવતા શીખ ને. પણ હું તારી બેન છું ને. હા તો શું નવાઈ કરી, તું મારી બેન છો તો શું કઈ આમ ધાડ મારી દીધી તે? શું મારે તારા બધા કામ કરવાના? મારા કામ તો નથી કરી દેતી તું. અરે ભાઈ તે કયું કામ કરી દીધું મારું? અત્યાર સુધી તને જે પણ કામ કર્યા છે ને એમાંથી મને નથી યાદ કે તે એક પણ કામ કર્યું હોય. તો શું કામ આવે છે મારી પાસે? જો હું તારા કોઈ કામ કરતો ન હોય તો તારે ના હોય ને મારી પાસે, શું કામ ખોટે ખોટી મારી સાથે મગજમારી કરે છે? કહું છું ને, જો તારા બુક્સ તારી લાવવી હોય ને તો તારી જાતે લઈ આ. ભાઈ સમજવાની કોશિશ કર. અરે મારાથી એકલા જઈને લવાતી હોત ને તો હું લઈ આવી હોત. અને એમ પણ મને ખબર છે તારે છે ને કોઈ કામ નથી, તારા ફ્રેન્ડ લોકો સાથે ક્રિકેટ રમવાની હોય છે, એક દિવસ ક્રિકેટ નહીં રમે તો શું થઈ જશે? 100 વાતની એક વાત, તારે જો તારી બુક્સ મંગાવી હોય ને તો તારી ફ્રેન્ડ્સ પાસેથી મંગાવી લે ને, એ લોકો પણ એ એરિયામાં જ રહે છે અને લગભગ ત્યાં તો મળી જ જશે. સારું તો તું નહીં આવે ને? નહીં હું નહીં આવું, મેં કીધું ને મારી પાસે સમય નથી. ઠીક છે, હું મારી જાતે મારી વ્યવસ્થા કરી લઈશ. હા કરી જ લેવાની, ખોટે ખોટું છે ને મને ડિસ્ટર્બ નહીં કરવા. નહીં કરું, મારી ભૂલ થઈ ગઈ કે મેં તારી કોઈ આશા રાખી, આઈ એમ સોરી. હા કે છે ને કે પારકી આશા સદા નિરાશા, એના કરતા છે ને પોતાની જાતે જેટલું થાય ને એટલું કરાય, પોતાની જાતે જ બધું કામ કરતા શીખી જવાય. સોરી એમ પણ હવે તે આપણા સંબંધને પારકો કહે જ દીધો છે તો પછી બીજું શું કહેવાનું. હા મને આ કરી દે તો, મારે આ કામ બાકી રહી ગયું છે ભાઈ, આ પૂરું કરી દે છે ને, જો આ કામ નહીં કરું ને તો મારે આ થઈ જશે, મારે ફલાણું થઈ જશે, મારે ઢીમકાનું થઈ જશે, બસ બાય બાય બાય. કેટલા વાગ્યા અત્યારે? 7:30 વાગ્યા, હજી આવવાનું ભાન નથી પડતું. કોણ જાણે આવે એટલી વાર છે. આવી ગયા રખડી ભટકીને? આ સવારના 7:30 વાગ્યા, કાલના તમે ગયા છો, આખી રાત ક્યાં હતા? તારે શું કામ છે? કેમ શું કામ છે એટલે
તમારી બૈરી છું, બધું પૂછું. બોલો ક્યાં હતા તમે? હું જ્યાં ગયો હોય ત્યાં. ચા મો. પહેલાં મને એમ કહો કે રાતે તમે ક્યાં હતા તો ચા બનશે. આ રોજ મારે તમે ન આવો એને લીધે લોહી ઉકાળા કરવાના. જુગાર રમવા ગયો તો હવે કઈ કેવું તારે? એટલે આખું ગામ તમને જુગાર્યા ને સટોડિયા કહે છે. એ જરાક સુધરાવે, આ ઉંમર હવે તમે જુગાર રમશો? શું જીતીને આવ્યા? તારે શું કામ છે? ઘરના પૈસા પાણીની જેમ બાર વેડફાય એવું ન ચલાવી લો. મારે કમાવું હોય ને મારે કરવું, જે કઈ કરવું છું ને એ મારી કમાણી ઉપર કરું છું. તું બકબક કરમાં. પણ તમે કમાતા નથી, લાખના બાર કરો છો. કમાતા હો તો હજી સમજ્યા. અને એવી અનિતિનો રૂપિયો મને ઘરમાં જોઈતો નથી. મહેનત કરો, લાવો. એ ઓછા લાવશે ને તો હું હસતા હસતા એને સ્વીકારી લઈશ. પણ જુગારના પૈસા, કોઈની હાઈના પૈસા, એ તો મને નહીં જ ચાલે. તને મેં એક વખત કીધું ને, મારે જે કરવું હોય છે ને હું કરીશ. તું ચા મોક. ચા પછી જ બનશે. પહેલાં મને કહો કે તમે આખી રાત આ જુગાર રમ્યા એમાં કેટલા પૈસા તમે વેડફી આવ્યા? એટલે મારે તને હવે બધો હિસાબ પણ આપવાનો એમ? આપવો જ પડે ને. નહીં મળે. નહીં, મારે જે કરવું હશે ને હું કરીશ. તું ઢોઢીની ધામા કીધું ને મેં તને એક વખત. એટલે તમે સુધરવાના નથી. આ જુગારની લતે તમને ચડાવ્યા કોણે? તું ચા મૂકીશ? મૂકું છું. વાર વારમાં બક બક ચાલુ થઈ જાય એક તો 50,000 રૂપિયા હારી લેવો ને ઉપરથી આ. હા હા મને ખબર છે, બસ હું નીકળી રહી છું. હા 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 બાય. હા જમવાનું મમ્મીએ ક્યાં મૂક્યું હશે? હા મમ્મી, મમ્મી શું છે પણ હું રાડુ પાડેશ. મમ્મી જમવાનું ક્યાં મૂક્યું છે? નથી બનાવ્યું હજી. નથી બનાવ્યું એટલે? તો હું બીજા કામમાં હતી, નથી બનાવ્યું. મમ્મી તમે જુઓ તો ખરા, મારા કોલેજનો સમય થઈ ગયો છે, અત્યારે તો રસોઈ બની જાય છે. આજે કેમ રહી ગઈ? તને ખબર છે કામવાળા બેન તો છે નહીં, એટલે બધા કામ મારે માથે આવ્યા છે. તો હું રસોઈ બનાવું કે ઘર ચોખ્ખું કરું કે બધું ગોઠવું કરું, શું કરું? તો કામવાળા બેન ક્યાં ગયા છે? સવિતા બેન ને મેં કાઢી મૂક્યા છે ઘરમાંથી. ખબર જ હતી મને. હા ઉચ કંઈક કર્યું હશે તમે અને મને કહેશો. હા કામવાળા બેનને કાઢી મૂકવાનું રીઝન શું છે? શું છે એટલે? હવે તું મને બધાના કારણ પૂછીશ, તું મારી પાસેથી બધાનો જવાબ લઈશ. નહોતી કામ કરતી. આ જો વાસણ કેવા ઓગરા ઓગરા પડ્યા છે, આવા એના મોઢા જેવા વાસણ કરે અને મારે એને પગાર આપ્યા કરવાનો? મમ્મી હું પણ છે ને આ ઘરમાં રહું છું, એ કામ તો વ્યવસ્થિત જ કરતી હતી, એને પગાર પણ પોસાતો હતો. કારણ કે આજુબાજુમાં જેટલા ઘર છે ને એ કોઈ એટલો પગાર નહીં આપતું હોય જેટલો પગાર આપણે આપીએ છીએ. પણ એનું જવાનું એક જ રીઝન હતું. શું હતું? આપણા ઘરના ડખા. તમે અને પપ્પા જ્યારે જુઓ ત્યારે બસ કચ 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 કર્યા કરો. ને આ બધામાં એ બી સાથી હતી બિચારી. તમે બંને ઝઘડા કરો અને એને જેને ખીજાવ તમે. બસ હું એમ કહું છું કે એ કામવાળા બેન હતા, એને ચૂપચાપ કામ કરીને જતા રહેવાનું હતું. હું તારા પપ્પા ગમે અમે વાત કરીને અમે ગમે તેમ રહીએ, એમાં એને શું પડી છે? પણ બધો ગુસ્સો તો એના ઉપર ઉતારતા હતા ને તમે. એ બધું છોડો, તમે છે ને કોઈ બીજા કામવાળાને બોલાવી લો. પૈસા વધારે દેવા પડે ને તો દઈ દેજો. ના ઝાડ પર નથી ઉગતા કે વધારે પૈસા આપી દો. આમાં જ મને એ નહોતી પોસાતી. અને હવે તું થોડુંક કરવા લાગ ને. હું શું કામ કરું? કેમ તમને તમને ખબર છે ને કે મારી એક્ઝામ આવી રહી છે. મારે એક્ઝામની તૈયારી કરવી કે પછી ઘરના કામ કરું? આઈ એમ સોરી મમ્મી, મારાથી છે ને બંને વસ્તુ નહીં થાય. એક્ઝામની તૈયારી કરવી છે એટલે આખું વર્ષ તું ભણી નથી, વાંચી નથી, તે કાંઈ રિવિઝન કર્યું જ નથી કે હવે તું એક્ઝામના ટાઈમે રિવિઝન કરવા બેસી. મમ્મી એવું બધું થતું હોય તો પછી એક્ઝામ લેવાની પણ શું જરૂર પડે? આખું વર્ષ ભણ્યા જ હોય છીએ ને. શું તમે પણ, તમને મેં કહ્યું ને એટલું કરો અને તમને છતાંય ના સમજાતું હોય ને તો હું ભાઈ સાથે અને પપ્પા સાથે વાત કરી લઈશ. પણ પ્લીઝ એક નોકર રખાવી લેજો. એ જોયું જશે, હું વાત કરીશ બે ત્રણ જણને. પણ તારે કામ તો કરાવવું જ પડશે. કામ કરાવવું પડશે? આઈ એમ સોરી, કામ નહીં કરાવું. હવે ટાઈમ નહીં બગાડ, મને તો કરવા દે.